વલસાડ તાલુકાના ડુંગરી નજીકના એક ગામમાં પ્રેમિકાને મળવા આવેલા પ્રેમી યુવકને પ્રેમિકાના પરિવારોએ ઢોરમાર મારતા તેને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલા ડુંગરી નજીક રહેતી એક યુવતીને એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો। જો કે રાત્રિએ પ્રેમિકાના મેસેજના પગલે પ્રેમી યુવક મોબાઈલનું ચાર્જર આપવા માટે મધરાતીએ ગયો હતો। તે વખતે પ્રેમિકાના ઘરના સભ્યો જાગી જતા તેને લાકડીના સપાટાથી ઢોરમાર મારી ગંભીર ઇજા પહોંચાડતા તેને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। આ અંગે ડુંગરી પોલીસે પ્રેમી યુવક પર હુમલો કરનાર પ્રેમિકાના ભાઈ, પિતા, માતા સહિત ચાર સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે। વલસાડ જિલ્લાના ડુંગરી પોલીસ સ્ટેશનની હદમાં એક બનાવ બનવા પામેલા છે, જેમાં એક ઈસમ તે બાજુમાં રહેતી એક છોકરીના પ્રેમમાં હતો અને રાત્રિના સમયે ચાર્જર આપવા જતાં તેના પરિવારના, આ છોકરીના પરિવારના લોકોને જાણ થતાં આ ઈસમને પકડીને માર મારતા આ ઈસમે તે છોકરીના પરિવાર વિરુદ્ધમાં માર મારવાનો અને જાનથી મારી નાખવાની ફરિયાદ આપેલી છે, જે અનુસંધાને ડુંગરી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ કરવામાં આવી રહેલી છે। એકચ્યુઅલી મારું ને મારી જે ગર્લફ્રેન્ડ છે એનું નામ શ્રેયા, અમે એકબીજાના 4.5 વર્ષે અમે રિલેશનમાં છીએ। હવે અમારા રિલેશનથી એના ઘરના અગેન્સ્ટ જ એમ માને નહીં, તો વચ્ચે એના મેરેજ ફિક્સ કરેલા હતા બીજા છોકરા જોડે, તો છોકરીએ કીધું કે મારે એ છોકરા જોડે મેરેજ નહીં કરવા, મારે તારી હાથે જ રહેવું છે, મારા હાથે। એના ઘરના તો માનતા તા નહીં હતા, તો તેમાં જબર એના હાથે બળજબરી કરીને એના એન્ગેજમેન્ટ કરવાની ટ્રાય કરી હતી, તો તેમાં એકચ્યુઅલી એન્ગેજમેન્ટ થયેલી તો નહીં જ કહેવાય, પણ હાર પહેરાવેલો ને એવું કંઈક કરાવેલું એમ પછી એમાં બી એક એમ ગઈ કે મને કંઈ કરી મૂકે એ લોકો એના ઘરના લીધે બીકના લીધે એ લોકો એને રાજી કરીને લઈ ગયા। પછી મને એના પપ્પા લોકોએ મિટિંગ માટે બોલાવ્યો, એકચ્યુઅલી ધમકી જ આપવા બોલાવેલો તો એમ કહે તો ચાલે। એમાં મને ગળામાં હું જેવો ત્યાં હાજર થયો ને એટલે પહેલાં મને ગળામાં જ પકડી લીધા, પછી મારા મારી તો નહીં થઈ પણ જીવલેણની ધમકી જ આપી કે તું કંઈ બી કરે કે લગ્ન તોડાની ટ્રાય કરે કે એના માટે કંઈ બી એક્શન લે તો તને જાનથી મારી જ નાખી, તો હું ચાલ કે જીઓ હતી છોડ જવા દે તને કંઈ બોલે મેં કહું તમારી છોકરી જાણે ને તું જાણે, એટલે પછી આ ધીરે ધીરેથી ચતુર્થી મારી મેં એમ બી કીધું કે એ લોકો મને એમ કીધું કે આ બધું છોકરીની મરજીથી થાય તો તું વચ્ચે પડવાવાળો કહો, તો મેં એમ કીધું કે બધું એનું મરજીથી થાય તો તમે એકવાર એને મારી સામે લાવો એને મોડે એકવાર કહી દે કે જે કરું એ મારી મરજીએ કરું, તો હું મેં ઉડી હટી જાઉં ને મારું મનનું શાંતિ મળી જાય કે હા એને મરજીથી કરે, પણ એકચ્યુઅલી એવું થયું જ નહીં। તે છતાં પછી અમારો કોન્ટેક્ટ થયો ને એણે મને બધી વાત કરી કે આમની રીતના આમ છે, ને મેં મારી બધીને વાત કરી કે તારા કેને મારી જોડે આવું આવું કહ્યું, પછી ચાલતું એટલે પહેલાં છોકરા જોડે મેરેજ તૂટી ગયા, એટલે એ લોકોને એવું થયું કે મારા લીધે જ તૂટ્યા, એટલે એ લોકોને મારા પર ગાર તો આમ વેર તો રહ્યું છે। પછી એમાં શું થયું કે અત્યારે અમારા એકબીજા જોડે કોન્ટેક્ટ હતા જ, પછી ગઈકાલે ગરમ દિવસને હું જોબ ફાયરમાં મારું પ્રોજેક્ટ ચાલે, એટલે બપોરે મારી પર મેસેજ આવ્યો કે ફોનમાં ચાર્જિંગ નથી તો તું મને ચાર્જર આપી જાય, હવે એકચ્યુઅલી મને નહીં ખબર કે ફોન એના ઘરના પર છે, તો મને તો એમ જ ને કે ફોન એના જોડે જ છે, એટલે મેં કહ્યું કે ચાલો કે અત્યારે તું ચાર્જિંગ રહેવા દે, ફોન સુધી કરી દે, સાંજે મને તું મેસેજ કરજે તો હું તને ચાર્જર આપી જાય। પછી 7:30 વાગે હું ઘરે પહોંચ્યો, નાઈ ભાઈને જમી લીધું, 10:30 વાગે હું બધા જોડે બેઠું ફરિયા છોકરા જોડે એટલે ઘરે આવી ગયો, 10:30 વાગે ઊંઘી ગયો, પછી આમ આડો પડે તો ઊંઘી ગયો તો મને ખબર જ નહીં, પછી 12:15 વાગે એ નંબર પરથી મારા પર ફોન વાઇબ્રેટ થયો, એટલે મેં જોયું કે હા ચાર્જર આપવાનું હું ભૂલી ગયો હતો, એટલે મેં તરત ફોન કર્યો હતો, ફોન કટ કરી દીધો, એટલે પછી તરત મેસેજ આવ્યો કે ચાર્જર આપવા કેટલા વાગે આવો, એટલે મેં અમે કેવી રિપ્લાય આપ્યો કે ઘરના સુઈ જાય એટલે એક વાગે હું તને ચાર્જર આપી જાઉં, એટલે એમનો પાછો હા ને ઓકે નો રિપ્લાય આવ્યો, એટલે હું લગભગ 1:15 વાગે ત્યાં ગયો ને જોયું તો બહારીને લાઇટને એવું તો બંધ હતું, મને નહીં ખબર હતી કે એ લોકો મને મારવાની પ્લાનિંગ કરીને મને બોલાવેલો, એકચ્યુઅલી મેસેજ એના પપ્પાએ જ કરેલો, પછી હું ત્યાં ઉપર જોતો હતો એની વિન્ડો બાજુ એટલે પાછળથી મને પગ નીચે માર માર્યો લાકડી જાડી લાકડી, એટલે હું નીચે જ પડી ગયો, જેવો નીચે પડ્યો એટલે એમના ભાઈ અને એમના પપ્પાએ મારવાનું ચાલુ જ કરી નાખ્યું, તેમાં એની મમ્મી ને એની બહેન એ લોકોએ પણ મને માર્યો,
એટલે મને ઉઠવાનો કોઈ એવો કંઈ ચાન્સ જ નહીં આપ્યો. આ તમને માર મારનારનું નામ અને તેમનો તમારી પ્રેમિકા સાથે શું સંબંધ છે તે જણાવો. મારનારનું નામ, એના પપ્પાનું નામ પ્રકાશભાઈ, એના છોકરાનું નામ કૃષ્ણા, એની બહેનનું નામ શ્રદ્ધા, એની મમ્મીનું નામ રંજનબેન, અને મારી જે ગર્લફ્રેન્ડ છે એનું નામ શ્રેયા.